તો હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ સૌને, હેપી ઉત્તરાયણ. અને ઉત્તરાયણની સવારમાં હું ક્યાં છું તમે જુઓ, મારી પાસે તમે ગાયો જોઈ અને અંદાજ લગાવી દેશો, મારે કંઈ કહેવાની જરૂર નથી. મિત્રો, તમને બધાને ખબર જ છે કે આપણા હિન્દુ ધર્મની અંદર અને આપણી સંસ્કૃતિમાં ઉત્તરાયણના દિવસે અબોલ પ્રાણીઓ, પશુઓને અથવા પક્ષીઓને આપણે બધા ધર્મ કરતા હોઈએ છીએ, ખાવાનું ખવડાવતા હોઈએ છીએ. ઘણીવાર આપણે કૂતરા માટે શીરો બનાવતા હોઈએ છીએ, કૂતરાઓને રોટલો ખવડાવતા હોઈએ છીએ, અને પશુઓને ઘાસ ચારો અથવા સૂકા પૂળા જેવું આપણે ખવડાવતા હોઈએ છીએ. મારે થોડુંક સાચવીને રહેવું પડશે, પાછળ એક ગાય છે, બહુ તોફાની છે. અને એવી જ રીતે મારા ઘેરથી પણ એક સૂકા પૂળા અને થોડું ઘાસ એમ કરીને અહીંયા નાખી ગયા, પરંતુ એના પછી એમને હું તમને થોડી વારમાં મળાવું છું. અમારા તેજમલભાઈ છે, એમને 6,000 રૂપિયા આપી અને એક મકાઈનું જે લીલું ઘાસ આવે એ ઘાસ રાખ્યું છે. અને અત્યારે જે અમારા ગામમાં ગૌશાળા છે ત્યાં ઘાસ નાખવા માટે અમે બધા આવ્યા છીએ. અને મારી બાજુમાં ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, તમારું શું કહેવું, ઉત્તરાયણના દિવસે આવું સારું કામ કરવું જોઈએ ને? 100% બધા મિત્રોએ કરવું જોઈએ કામ સારું. તો એવી રીતે આપણે તમને તેજુભાઈને પણ હું મળાવું છું અને તમે મારી પાછળ જુઓ, અબોલ ગાયો કેટલો બધો આનંદ લઈ રહી છે. અને જુઓ ભાઈ, આપણે જે આપણા પાલતુ પશુઓ હોય છે એને તો આપણે આપણી રીતે નાખતા જ હોઈએ છીએ અને એ લગભગ ભૂખે નથી મરતી હોતી, પરંતુ જે પાલતું નથી, જેને કોઈ પાળતું નથી, એવા પ્રાણીઓને આજના દિવસે, અને હું તો એમ કહું છું કે આજનો દિવસ એકલો જ નહીં, પરંતુ જ્યારે પણ તમને તમારી વ્યવસ્થા હોય તો તમારે એમને નાખવું જોઈએ. તમે અત્યારે જોઈ શકો છો મારી પાસે ઘણી બધી મકાઈ નાખી છે અને ખાય છે. અત્યારે ગૌશાળામાં અમારે એક ભાઈ કામ કરે છે, એમની સાથે પણ થોડી વાત કરીએ આપણે. ગૌશાળા સારી ચાલે છે ને? રોજ આવે છે આવું ઘાસ? કમ્પ્લીટ ચાલી રહેશે ને? હા, રોજનું જુઓ, આ ગૌશાળા છે અને રોજનું 200-250 મણ ઘાસ આવે છે અહીંયા લીલું. હા, અને 300-400 હુક્કા પૂળા, બરાબર. તો જો મારી બાજુમાં મારા તેજાભાઈ છે, એમનું જે ગ્રુપ છે, મને પહેલાં એવું હતું કે તેજાભાઈએ આ જે વ્યવસ્થા કરી છે, પરંતુ એમનો એક ગ્રુપ છે ભાગ્યનગર હૈદરાબાદ. મારા તેજાભાઈ હૈદરાબાદમાં કામ કરે છે, તેઓ ઉત્તરાયણના વેકેશન ઉપર ઘેર આવ્યા છે અને એમના ગ્રુપ તરફથી સરસ મજાનું આ એક ધર્મનું કામ કર્યું છે, સેવાકીય કામ કર્યું છે. તો તેજાભાઈનો ખૂબ ખૂબ આભાર. અને અને તેજાભાઈનું આ કામ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વધારેમાં વધારે મિત્રોને શેર કરજો. હવે અમારું ટ્રેક્ટર ખાલી થવાની તૈયારી છે. અને એમનું જે ગ્રુપ છે ભાગ્યનગર શ્રીરામ ભાગ્યનગર હૈદરાબાદ, એમનો ખૂબ ખૂબ આભાર અને એમના સુધી આ વિડીયો પહોંચાડજો. અને ગ્રુપવાળા ભાઈઓ પણ જો આ વિડીયો જોતા હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. ચલો તેજાભાઈ. તો મિત્રો જુઓ, આપણે પાંજરાપોળમાં સવારે ગયા હતા, ત્યાં પશુઓને ઘાસચારો નાખ્યો હતો અને એના પછી અમે એક બીજું સરસ મજાનું સેવાનું કામ કર્યું છે. પાછળ બધા ભાઈઓ ઊભા છે, બધાને થોડી થોડી મદદ કરી છે. અને અમારા ગામમાં એક ગરીબ માતાજી છે, હું તમને એમનો વિડીયો તો નહીં બતાવી શકું કેમ કે બધાની ઈચ્છા નથી એટલે, પરંતુ બધાને થોડો થોડો મદદ કરી છે. અને ટૂંકમાં ઘરમાં જે રસોડાની સામગ્રી હોય છે આખી કીટ, એમને એમાં મરચું, મીઠું, ચા, ખાંડ અને તેલ બધું જ આવી ગયું છે. બાકી બધા ભાઈઓ હવે જે પણ વસ્તુની જરૂર હશે ભવિષ્યમાં એ પણ અમે બધી પૂરી કરીશું. હવે કોની પૂરી કરીશું એમ તમને વિડીયોમાં નથી બતાવી શકતા, પરંતુ આ ભાઈઓનો ફરીથી એકવાર આભાર. ઉત્તરાયણના દિવસે સારું એવું કામ કર્યું છે. બધાને મજા આવી કે ના આવી? આજે જો બધા ખુશ છે. અમે કોઈને સામેથી નહોતું કીધું, પરંતુ બધાએ સામેથી કીધું હતું કે ચાલો આજે ઉત્તરાયણ છે તો આપણે કંઈક સારું કામ કરીએ. તો જો આખું અમારું ગ્રુપ ઊભું છે અને હજુ આ સારા કામમાં વધારે ભાઈઓ અમારા જોડાશે. એ લોકોને ખબર નથી, અત્યારે આટલાને જ ખબર હતી એટલે આટલા ભાઈઓ જોડાયા છે. અને જ્યારે પણ ભવિષ્યમાં બીજી કોઈ જરૂર પડશે તો અમારા જે ભાઈઓ છે, મિત્રો છે, બધા જોડાઈને સારું કામ કરવા માટે હંમેશા તત્પર રહેશે. તો ચલો અત્યારે આટલું.